वेलकम बैक टू लोक गायक गुजरात। फरी एक बार आप सबनु हार्दिक स्वागत। आ साथे सौ प्रथम राउंड ना प्रथम स्पर्धक सलीम संजाट। सलीम भाई स्वागत है तमारू। तमे रंगीला राजकोट थी आओ छो। हाँ जी। शू रजू करशो? भजन रजू करी। शब्दो? અમને મારી કાયર તણો ને વિશ્વાસ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. રજૂઆત સલીમભાઈ, જાણીએ નિર્ણાયકોનો મત શું છે આપના ભજન વિશે. સલીમભાઈ, તમે મીર જ્ઞાતિમાંથી આવો છો? હા જી. કે તમારી ગાયકીમાં મીર જ્ઞાતિની જે ગ્રેસ છે, જગ્યાઓ છે, એ બધી જોવા મળે છે. સરસ ગાયું. થોડું ટેમ્પો લઈ થોડી તમને વધારે પડતી એવું લાગ્યું, અથવા તમે પહેલાં લઈથી પેલું કરેલું છે, બેલેન્સ કરેલું હશે થોડું, પણ છતાં તમે બનેલી જગ્યાઓ લેવાની પ્રયત્નો કર્યા છે. પણ ઓવરઓલ સલીમભાઈ અભિનંદન, તમને 8 માર્ક આપું છું. થેન્ક યુ. ઓકે, તો બસ હવે શરૂઆત મંતેશભાઈ આપ્યા છે. આંત ગુણ પૂછીએ બિહારીભાઈને, તેમને કેવી રજૂઆત લાગી? સલીમભાઈ, પંકજભાઈ તો વાત કરી જ, પણ મીરની ગાયકી તમારા ભજનમાં દેખાણી. હા જી. એકંદરે ઘણો સુંદર તમારી રજૂઆત રહી છે. અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અને એમાં બીજી કડી આવે છે કે અમને અમારા દેહુ તણો નહીં વિશ્વાસ, પારકા અવગુણ રે મંડળામાં ન આણીએ. તમારી રજૂઆત સારી છે અને હું આપને 7 માર્ક આપું છું. બિહારીભાઈ તરફથી નવાજી 7 ગુણ. ખરેખર ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની શરૂઆત ખૂબ જ સુંદર થઈ છે તમારા ભજનથી. પૂછીએ આપણા મહેમાન કલાકાર મોના ધીવાને કે તેમને આ પર્ફોર્મન્સ કેવું લાગ્યું. સલીમભાઈ, ખૂબ જ સરસ, અતિ સુંદર, બહુ જ સરસ તમે ગાયું, અને સ્પેશિયલી શબ્દો તો ખૂબ જ સરસ હતા એવી અમને અમારી કાયા તણા
નહીં વિશ્વાસ, બહુ જ સરસ તમે ગાયું અને મજા આવી ગઈ. આઠ ફરી પાછા મળ્યા છે તમને. આઠ ગોળ ખૂબ જ સુંદર. બીજા રાઉન્ડમાં આનાથી પણ વધારે છવાઈ જાઓ, કારણ કે અત્યાર સુધી સૌથી વધારે ગુણ મળ્યા હોય તો આઠનો નંબર છે. અમે તો ઈચ્છીએ કે બીજા રાઉન્ડમાં તમને નવ ગુણ પણ મળે. સો ઓલ ધ બેસ્ટ, બીજા રાઉન્ડની તૈયારી શરૂ કરી દો. ભલે. તો દર્શક મિત્રો, સ્પર્ધાને આગળ વધારતા આજના બીજા સ્પર્ધકને બોલાવીએ, જેમનું નામ છે સ્નેહા પટેલ. પારંપરિક વસ્ત્ર પરિધાન સાથે દેખાઈ રહ્યા છો, શું રજૂ કરવાના છો? હાલી રે હાલી, મારા પાવલિયા તલવાર. ખૂબ જ સુંદર, ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સુંદર પારંપરિક લોકગીત તમે પસંદગી કરી, અમને તો ખૂબ જ મોજ પડી ગઈ. જોઈએ નિર્ણાયકોને મોજ પડી કે નહીં. સૌ પ્રથમ પૂછીએ બિહારીભાઈને. સ્નેહાબેન, લોકગીતની પસંદગી તો ખરેખર સારી જ છે, રજૂઆત પણ એટલી જ સારી કરી છે. થેન્ક યુ. શબ્દોમાં તમે વણજા રાખી દીધું છે. આપણા સૌરાષ્ટ્રમાં ગવાતા ગીતમાં ગ્રાસિયા મને છેતરીને લાવ્યો જો છે, એટલે
એવો કોઈ જ્ઞાતિવાદ નથી કે આ ગીત ગરાસિયાને જ ગણીને ગવાય કે વણજારાને ગણીને જ ગવાય, પણ જે ભાવ છે એ કદાચ કોઈ વણજારાની દીકરી પણ એમ કહેતી હોય તો એ પણ ગણી શકાય છે. એટલે ગીતના શબ્દો સાચા છે પણ જે ગવાતું આવે છે પ્રણાલિકા પ્રમાણે ગીત એમાં ગરાસિયા મને છેતરીને લાવ્યો જો છે. હાલી હાલીને મારા પાવલિયા નહીં પણ પગડા તલવાણા જો, બરોબર છે. પાવલિયાનો અર્થ પણ એ થઈ શકે, પણ જે લોકગીતોમાં ગવાતો આવતો શબ્દ છે એ પગડા છે. તમારી રજૂઆત ખરેખર મને ગમી છે અને લોકસંગીતના ઢાળને અદભુત રીતે જાળવી અને મીઠાશથી ગાયો છે. 8 માર્ક. હવે વધતા જ જાય છીએ અમે. પૂછીએ મહેમાન કલાકાર મોના ભીવાની, તમને કેવી લાગી આ પ્રસ્તુતિ? સ્નેહા, મને સખત મજા આવી ગઈ, ખૂબ જ ગમ્યું. અને તમારો ડ્રેસ, તમારો તમે જે ચણિયા ચોળી પહેરીને આવ્યા છો ને એની સાથે સાથે તમારી ગાયકી, જે વિરહ ગીત તમે ગાયું છે, મતલબ તમે દિલથી ગાયું છે ને, તમે જે દર્દ સાથે જે ગાયું છે ને એ મારા સુધી પહોંચી છે. હું એ જગ્યાએ પહોંચી ગઈ કે જાણે એક પત્ની એના પ્રેમ પતિ માટે યા એક પ્રેમિકા એના પ્રેમી માટે આ ગીત ગાઈ રહી હોય ને, દુઃખ ભર્યું આ ગીત, મતલબ આ આ વેદના, આ રુદન મારા દિલ સુધી પહોંચી તો આઈ એમ શ્યોર બધા સુધી પહોંચશે. મને ખૂબ જ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ. થેન્ક યુ. 9 શું હશે? 9 ગુણ મળ્યા છે તમને. પણ એ જોવાનું છે કે અમારા આદરણીય નિર્ણાયક પંકજભાઈ ને આ રજૂઆત કેવી લાગી. પંકજભાઈ, ભાવ જે ગાયો, ગીતનો જે ભાવ જોવા મળ્યો, બીજું વધારે તો સાંભળવાની મજા આવી. એક થોડા લીલતા થોડી મળી આ ગીતની અંદર. અત્યાર સુધીની લોક ગાયક ગુજરાતની સ્પર્ધામાં આપ સૌ જાણો છો સૌથી વધારે ગુણ આજે છે તમને મળ્યા છે. સૌથી વધારે 8, 8, 9 શું વાત છે? મતલબ તબલા તોડ પરફોર્મન્સ આપ્યું અને બીજા રાઉન્ડમાં પણ આવા જ છવાઈ જાઓ તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. રમતો જો વીરે ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં બાપુને સાંભળીને ભજન ગાયું છે, પણ તમે જે ભજન ગાયો માં ભાવ આજે હેમંત ભાઈ નો આવતો.